નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તેજસ સર અને તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક ની વિડિયો સિરીઝ. બરોબર મિત્રો, આપણે આગળના વિડિયોમાં આપણે જે ચેપ્ટર ચાલુ હતું, બરોબર, પાંચમો, એટલે કે ગરીબી વિશેનો અભ્યાસ ચાલુ હતો. હવે એમાં એના પછીના પ્રશ્નો, એટલે આપણે મોટા મોટા પ્રશ્નો તો જોઈ ગયા, હવે આપણે બે માર્ક અને ત્રણ માર્ક જેવા પ્રશ્નો પૂછે છે એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર, તો હવે આપણે જોઈએ ગરીબી દૂર કરવાના ઉપાયોમાં આવાસ યોજના સમજાવો. આવાસ યોજના એટલે શું? પહેલા સૌથી પહેલા આપણે કે સમજી લઈએ, આવાસ યોજના એટલે આપણે મકાન બનાવવા. હવે તમને ખબર જ છે સરકારી પાટા બનાવવાની એક અલગ અલગ ઘણી બધી યોજના આવે, તમે આ યોજનાથી વાકેફ જ છો, એટલે તમને ખબર જ હશે કે આ યોજના ચાલુ છે. આપને ખબર છે કે હમણાં જ વર્ષ દોઢ વર્ષ દિવસ પહેલા જ અલગ અલગ ફોર્મ ભરવાના હતા, કે જેને ભાડાનું મકાન હોય એને એક ફોર્મ ભરવાનું, અને સરકાર તેને અહીંયા આપણે મોવડીની પાછળ એક વાટક ઉભા કરેલા હોય એમાં અલગ અલગ મકાન આપવા, રહેવા માટે મકાન આપવામાં આવે સસ્તા ભાવે. બરોબર, 2-3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એને મકાન આપવામાં આવે. તો આ વસ્તુની શરૂઆત આજે નથી થઈ, પહેલેથી જ ચાલતું હતું, પરંતુ જે અત્યારે થોડીક ઝડપી પ્રક્રિયા થઈ ગઈ છે, એટલે કે બધા માણસોને મકાન આપવાની એક યોજના છે. આપણે ગુજરાત સરકાર છે એની એક યોજના છે કે 2022 સુધીમાં દરેક વ્યક્તિ પાસે એક પોતાનું ઘર હોવું જોઈએ. તો એના માટે અલગ અલગ આવાસ યોજના, એટલે આવાસ એટલે રહેણાંક માટેની યોજના, એટલે કે ભાઈ રહેવા માટેનું નાના નાનું મકાન તો આપવું જોઈએ, એટલે કે 35-40 માળનું એક મકાન તો હોવું જોઈએ દરેક પરિવાર માટે. બરાબર, તો આપણે એ વિશેનો અભ્યાસ કરી ગરીબી દૂર કરવાના ઉપાયો, એટલે કે ભારતમાં ગરીબી દૂર કરવાના ઉપાયોમાં આવાસ યોજના સમજાવો. બરાબર, એટલે કે આવાસ યોજના દ્વારા આપણે ગરીબી કેવી રીતે દૂર કરી શકીએ એ વિશેનો અભ્યાસ કરવાનો. તો કે આપણે જોઈએ ગામડાઓમાં આજે પણ મોટા પ્રમાણમાં ગરીબી હેઠળ જીવતા કુટુંબો, એટલે કે ગામડું છે તો તમને ખબર છે ગામડામાં વધારે પડતી ગરીબી જોવા મળે. બરાબર, તો કે ગામડામાં આજે પણ ઘણા બધા કુટુંબો એવા છે કે ગરીબીની રેખા નીચે જીવે છે. બરાબર, તો એની પાસે શું છે? તો કે અર્ધસ્થાયી મકાન છે, એટલે કે જે સ્થિર નથી, રાજીવ આવાસ યોજના.
રાજીવ આવાસ યોજના, પછી શહેરમાં જે વસવાટ કરતા ગરીબો છે બરોબર, એના માટે પણ કઈક યોજના બનાવવી પડે છે. આપણે ખબર છે કે ભાઈ શહેરમાં પણ ઘણા બધા એવા ગરીબો છે કે પોતાની પાસે ઘરનું મકાન નથી, બરોબર, પોતાનું મકાન નથી. તો એવા ગરીબો માટે આપણે એક યોજના બનાવવી પડે, કારણ કે જો આપણે ગામડામાં ગરીબો માટે એનું રહેવાનું મકાન પૂરું પાડીએ છીએ તો એવી રીતે શહેરમાં પણ વસતા ગરીબો માટે મકાન આપવું પડે. તો એના માટે એક યોજના બનાવવામાં આવી, શહેરમાં ગરીબ ઝૂંપડીપટ્ટી ઝૂંપડપટ્ટીમાં રહે છે ગરીબો, બરોબર, તો તેમાં ઝડપથી વધતી મકાનની સમસ્યા. આપણે ખબર છે કે ભાઈ ગામડું છે તો કે ગામડામાં આવે, ગામડામાં તો આપણે ખર્ચો ઓછો થતો હોય, કારણ કે જે શહેરની કમ્પેરિઝનમાં ગામડામાં ખર્ચો ઓછો થતો હોય, બરોબર. તો એવી રીતના શહેરમાં છે તો શહેરમાં બધા લોકો કેવી રીતના તો ઝૂંપડપટ્ટી કે ઝૂંપડું વાળીને આપણે જોતા જ હોય છે કે ગરીબો રહેતા હોય છે, બરોબર. તો કે ભાઈ માણસોની પોપ્યુલેશન છે, ભારતની પોપ્યુલેશન કે વસ્તી છે, દર વર્ષે ઘણી બધી વધે છે. તો જેમ જેમ વસ્તી વધે છે એટલે શું થાય છે કે મકાનની સમસ્યા વધતી જાય છે, એટલે કે જેમ જેમ વસ્તી વધે છે એ રીતે મકાનની સમસ્યા વધતી જાય છે. તો એ મકાનની સમસ્યાને નિવારણ કરવા માટે યોજના બહાર પાડવામાં આવી, એ યોજનાનું નામ શું છે, ક્યારે બહાર પાડવામાં આવ્યું છે એ પણ આપણે યાદ રાખવાની છે. તો 25 જૂન 2015 થી શહેરી ગરીબો માટે, હવે તમે યાદ કરો ને તમને કીધું હતું કે ગ્રામીણ ક્ષેત્રો માટે, હવે ગ્રામીણ ગરીબો માટે ઇન્દિરા આવાસ યોજના, બરોબર, અને એવી રીતના શહેરી ગરીબો માટે કઈ યોજના બહાર પાડવામાં, પ્રધાનમંત્રી આવાસ યોજના. તો આ પ્રધાનમંત્રી આવાસ યોજના આપણે 2.5 યાદ રાખવાના છે, ક્યારે બહાર પાડવામાં આવી, તો ભાઈ 25 જૂન 2015 થી બહાર પાડવામાં આવી. અને બીજું એ કે કોના માટે, તો કયો, શહેરી ગરીબો માટે, બરોબર. તો ઇન્દિરા આવાસ યોજના કોના માટે બહાર પાડવામાં આવી, તો ઇન્દિરા આવાસ યોજના આપણે 85-86 માં ગ્રામીણ ક્ષેત્રના ગરીબો માટે ઇન્દિરા આવાસ યોજના બહાર પાડવામાં આવી છે. એટલે બંને ભેગીનો થઈ જઈએ, યાદ રાખજો, એક ગ્રામ ગામડા માટેના ગરીબો માટેની છે અને શહેર માટેના ગરીબો માટેની છે, એટલે મિશ્રણનો થઈ જઈએ, યાદ રાખજો. આપણે 25 જૂન 2015 થી શહેરી ગરીબો માટે એ પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવામાં આવી છે. આ અલગ અલગ યોજના દ્વારા એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ લોકો ગરીબો છે તો એને એક મકાન પૂરું પાડવામાં આવે, જો એને મકાન મળે તો શું થાય કે ભાડા પાછળ જે ખર્ચો થતો એ અટકી જાય, અને શું થાય તો તેને ધીમે ધીમે ગરીબી દૂર કરી શકે. એટલે આપણે જોયું ગરીબી દૂર કરવાના ઉપાયોમાં આવાસ યોજના સમજાવો, એટલે કે આવાસ યોજના આપણે સમજી લીધી છે કે કેવી રીતે આપણે ગરીબી દૂર કરી શકીએ. તો આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે પછી આપણે જોયું ગરીબી ઉપાય માટે, ગરીબીના ઉપાય માટે ની સામાજિક સલામતીની યોજના સમજાવો, એટલે કે ભાઈ સામાજિક એટલે કે આર્થિક સામાજિક એ રીતે, બરોબર, એટલે માણસોને એક આવકનો સ્ત્રોત પ્રોપર હશે, એટલે કે આવક દર મહિને એટલી તો પ્રાપ્ત થતી જશે તો શું થાય, તો એને એક એના ઘરમાં એક ગરીબીનું પ્રમાણ ઘટાડી શકે છે, બરોબર. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે અલગ અલગ યોજના દ્વારા ભારતમાં લોકોને કેવી રીતના સામાજિક રીતે મદદ કરી શકે છે, એટલે કે એ લોકોને સામાજિક મદદ મળે તો એના ઘરમાં ગરીબી દૂર કરી શકે છે, અને જો બધા ઘરમાં પડી પડી ગરીબી દૂર થાય તો ભારતની ગરીબીનું પ્રમાણ ઘટાડી શકાય છે, બરોબર. તો આપણે જો ગરીબીના ઉપાય માટેની સામાજિક સલામતીની યોજના સમજાવો, બરોબર. તો આપણે જોઈએ ગરીબી ઘટાડવાના ભાગરૂપે વિવિધ સલામતીની યોજના શરૂ કરવામાં આવી છે, એટલે કે ગરીબી ઘટાડવા માટે અલગ અલગ ઘણી બધી યોજના બહાર પાડવામાં આવી છે, કે સામાજિક સલામતી પૂરી પાડીને લોકોની ગરીબી દૂર કરી શકાય છે. તો કે આવી અસંગઠિત ક્ષેત્ર, અસંગઠિત ક્ષેત્ર એટલે કેવા, તો કે વાણંદ છે, સંપાજી વાળા છે, બરોબર, એનું કોઈ સંગઠન ન હોય. આપણે ખબર છે કે મોટા મોટા કોઈ પણ ટ્રસ્ટ લેવી હોય તો એનું સંગઠન હોય, ધારો કે આપણે સાપર છે તો સાપર હોય તો બધા કારખાનાનું એક સંગઠન હોય, ધારો કે મેટોડા લઈએ તો બધા મેટોડામાં કારખાનેદાર છે એનું એક સંગઠન હોય. તો અસંગઠિત ક્ષેત્ર એટલે કેવા, તો કે મજૂર વર્ગ છે, ધારો કે હાથ લારી ચડાવનાર હોય, બરોબર, રેકડી ચડાવનાર હોય, બરોબર, એનું કોઈ એસોસિએશન એટલે કે ભાઈ સંગઠન ન હોય, બરોબર. તો અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે એટલે 9 તારીખ 5મો મહિનો અને 2015 થી, એટલે 9 મે 2015 થી અટલ પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
અને તમે કેવા માટે ઈયર કોન્ટ્રાક્ટ અસંગઠિત ક્ષેત્રના યાર જે ક્વોલિફિક કીધું અસંગઠિત ક્ષેત્રમાં કોણ આવે એક રેકડી ચલાવના પછી સાગવાની વાળા મજૂર વર્ગ છે એનું કોઈ સંગઠન ન હોય બરોબર તો એ આવા અસંગઠિત ક્ષેત્રના જેટલા ગરીબો છે બરોબર વ્યક્તિઓ છે એના માટે શું કરવામાં આવ્યું તો કે 9 મે 2015 થી અટલ પેન્શન યોજના બહાર પાડવામાં આવી એટલે કે એને પેન્શન અમુક વર્ષ પછી જે આપણે કામ ન કરી શકી તો એને પેન્શન પૂરું પડી શકે બરોબર એટલે અમુક આવકનો સ્ત્રોત જોતો હોય બરોબર એટલે કે ભાઈ અટલ પેન્શન યોજના બહાર પાડવામાં આવી એટલે કે એના દ્વારા એને શું થાય કે અમુક ટાઈમ એ કામ ન કરી શકે તો એને આવક પ્રાપ્ત થઈ શકે એટલે પેન્શન થોડું ઘણું મળી શકે 1500 2000 રૂપિયા પેન્શન મળે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના પૂરી પડે બરોબર તો કે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષના વ્યક્તિ છે બરોબર તો કે એને 12 રૂપિયા પ્રીમિયમ એટલે વર્ષે 12 રૂપિયા ભરે છે તો 2 લાખનો અકસ્માત વીમો પૂરો પાડવામાં આવે છે અને કોઈ એક્સિડન્ટ દ્વારા કોઈ વ્યક્તિને કંઈ લાગે કે એવું થાય તો એને 2 લાખ સુધીનું કવચ પૂરું પાડવામાં આવે છે વીમો પૂરો આપવામાં આવે છે ખાલી માત્ર અને માત્ર વર્ષે 12 રૂપિયા ભરવાના કઈ યોજના દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા યોજના દ્વારા કઈ યોજના કે કેટલી મહિના તો 18 થી 70 મહિના લોકોને વર્ષે 12 રૂપિયા ભરીને 2 લાખ સુધીનો વીમા કવચ પૂરો પાડવામાં આવે છે એવી રીતે એક બીજી યોજના છે કે 330 રૂપિયા ભરવાના દર વર્ષે 330 રૂપિયા ભરીને 2 લાખ સુધીનો જીવન વીમો આપવામાં આવે છે એટલે કોઈ વ્યક્તિનો મૃત્યુ થાય તો ગમે ત્યારે મૃત્યુ થાય ત્યારે 330 રૂપિયા જો એ વ્યક્તિ દર વર્ષે પ્રીમિયમ ભર્યો હશે તો તેને 2 લાખ સુધીની એક 2 લાખ સુધીના પૈસા આપવામાં આવશે એટલે કે રૂપિયા આપવામાં આવશે આ યોજના કઈ છે તો કે જીવન જ્યોતિ વીમા યોજના બરોબર તો કે ભાઈ જીવન જ્યોતિ વીમા યોજનામાં દર વર્ષે 330 રૂપિયા ભરે એટલે જે તે વ્યક્તિને જે તે સમયે મૃત્યુ થાય તો સરકાર એને 2 લાખ રૂપિયા સુધીનું વળતર આપશે બરોબર તો કે આ યોજનાનું નામ શું છે જીવન જ્યોતિ આ જીવન જ્યોતિ વીમા યોજના બરોબર એવી રીતે ખેતી ક્ષેત્રે આપને ખબર છે કે ભાઈ જો વરસાદ વધારે પડે તો એ નુકસાન અને વરસાદ ઓછો પડે તો એ નુકસાન થાય છે આપને ખબર જ છે કે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્રનું આપણે સગાવાલામાં હોય છે બરોબર એટલે આપને ખબર હોય ખેતી ક્ષેત્રે પાકની સ્પર્ધા એટલે ભાઈ જો વધારે વરસાદ પડે તો એ પાક જે વાવેતર કર્યું હોય એને નુકસાન પહોંચે અને જો વરસાદ ન પડે કે ઓછો પડે તો પણ એને નુકસાન પહોંચી શકે છે બરોબર તો કે ખેતી ક્ષેત્ર પાક નિષ્ફળતાના રક્ષણ આપવા માટે એક નવી યોજના બહાર પાડી છે એનું નામ છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બરોબર આ યોજના દ્વારા શું છે કે ભાઈ પાકને નુકસાન પહોંચ કોઈ કારણોસર પાકને નુકસાન પહોંચે તો સરકાર તેને વળતર આપે છે એટલે કે જે તે ખેડૂતને આ યોજના અંતર્ગત હેઠળ એને લાભ લેવો હોય તો આ યોજનામાં જોડાઈને એને પાક જ્યારે કોઈ પાક નિષ્ફળ થાય ત્યારે એને વળતર આપવામાં આવે છે આપણે ખબર જ છે કે કોઈ દર વર્ષે કોઈ ને કોઈ વિસ્તારમાં તો ક્યાંક વધારે વરસાદ પડે છે તો ક્યાંક ઓછો પડે છે તો એ ખેડૂતોને એક સુરક્ષા કવચ પૂરું પાડવા માટે એક યોજના બહાર પાડી છે પ્રધાનમંત્રી ફસલ એટલે આપણે ખબર જ છે ફસલ એટલે શું કે ભાઈ આપણું જે વાવેતર છે એ ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી છે બરાબર તો આપણે જોઈ લીધી અલગ અલગ યોજના દ્વારા લોકોને એક સામાજિક સલામતી આપીને એનું ગરીબીનું પ્રમાણ કેવી રીતે ઘટાડી શકાય એ યોજના શરૂ કરવામાં આવી છે બરાબર તો આપણે બે પ્રશ્ન જોઈએ ગરીબી દૂર કરવાના ઉપાયમાં આવાસ યોજના સમજાવો કે ભાઈ આપણે અલગ અલગ મકાન શરૂ કરવાની યોજના હતી એ બે ત્રણ યોજના જોઈ એવી રીતે અલગ અલગ વીમા કર કવચ પૂરું પાડવા માટે યોજનાઓ જોઈ બરાબર તો આપણે હવે પછીના હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટરને પૂર્ણાહુતિ કરશું એટલે કે ચેપ્ટર 5 છે એ ગરીબી પૂર્ણ કરશું હવેના પ્રશ્ન 2-3 છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું ત્યાં સુધી થેન્ક યુ બાય બાય